આજે જન્માષ્ટમી છે. જન્માષ્ટમીના પર્વને લઈને દર વર્ષે ભવ્યતા ભવ્ય ઉજવણી કરવામાં આવે છે અને રોશનીથી શણગારવામાં આવે છે. ડાકોર મથુરાથી લઈને દ્વારકામાં પણ ઉજવણી કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે કોરોના મહામારીને લઈને ખેડા જિલ્લાના ડાકોર ધામમાં જન્માષ્ટમી નહીં પર્વને મનાવવામાં નહીં આવે. 865 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર એવી ઘટના બની છે કે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં નહીં આવે અને મંદિરના દ્વાર રહેશે બંધ. જો કે જન્માષ્ટમીની ઉજવણી બંધ બારણે જે વિધિ વિધાન કરવાના હશે તે કરવામાં આવશે. વાત કરીએ ખેડા જિલ્લાનું આ મંદિર છે ડાકોર રણછોડરાય. રણછોડરાયના મંદિર જે છે યાત્રાધામ તરીકે ઓળખાય છે અને જન્માષ્ટમીના પર્વ તરીકે ઉજવણી દર વર્ષે થાય છે, પરંતુ આ વર્ષે કોરોના મહામારીને લઈને ઉજવણી બંધ રાખવાનું અને મંદિરના દ્વાર બંધ રાખવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. એક તરફ મંદિરમાં પારંપરિક રીતે ઝગમગાટથી રોશનીથી શણગારવામાં આવી રહ્યું છે, ત્યારે બીજી બાજુ ડાકોરમાં કોરોના સંક્રમિતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને દેશભરમાં અને દુનિયામાં અને ભારતમાં અને ગુજરાતમાં પણ કોરોના વાયરસની સંક્રમિતની સંખ્યામાં વધારો થતાં ડાકોર રણછોડા મંદિરના પણ 865 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બનશે કે કૃષ્ણ જન્મોત્સવ અને નંદ મહોત્સવ પ્રસંગ મંદિરમાં ભક્તોની ગેરહાજરી હશે અને મનાવવામાં આવશે. એટલે કે નંદ મહોત્સવ મનાવવામાં આવશે, પરંતુ તે બંધ બારણે મનાવવામાં આવશે. કોરોના વાયરસની મહામારીને લઈને બંધ બારણે રાજા રણછોડરાયને ભક્તો દર્શન કરી શકશે નહીં, પરંતુ કોરોના વાયરસને લઈને જન્માષ્ટમી મહોત્સવ બંધ બારણે પૂજારીઓ દ્વારા યોજવામાં આવશે. રાત્રિના સમયે ઠાકોરજી વર્ષો જૂનો 1.25 લાખનું મુકટ ધારણ કરશે અને બંધ મંદિરમાં જ 12 વાગ્યા પછી મહાઆરતી થાય છે અને ત્યારબાદ 1.25 લાખનું મુકટ ધારણ કરવા અને મંદિર પરિસરમાં જ ઠાકોરજીનો ઉત્સવ ઉજવાય છે. ઠાકોરજીને 12 વાગે પંચામૃત સ્નાન કરાવાઈ ઠાકોરજીને ભારે આભૂષણો સહિત વર્ષો જૂનો 1.25 લાખનું મુકટ ધારણ કરીને મહાભોગ દરે મુકુટ આરતી થયા બાદ લાલજીને સોનાના પારણામાં ઝૂલાવવામાં આવે છે અને રાત્રિના લગભગ 3 વાગ્યા બાદ ઉત્સવનો મહાભોગ થાય છે, એટલે કે પૂર્ણ થાય છે. હાલમાં કોરોના વાયરસની મહામારીને લઈને ગુજરાતભરના મંદિરોના દ્વારો બંધ છે, ત્યારે રણછોડરાય ડાકોરજીનું મંદિરના દ્વાર પણ બંધ રહેશે. જન્માષ્ટમીનો પર્વ 865 વર્ષના ઇતિહાસમાં પ્રથમ એવી ઘટના હશે કે મંદિરના દ્વાર બંધ હશે. જન્માષ્ટમીની ઉજવણી બંધ બારણે કરવામાં આવી રહી છે કોરોના વાયરસની મહામારીને લઈને. ભક્તોને આ મંદિરના દર્શન કરવા એટલે કે રાધાકૃષ્ણ ડાકોરમાં આવેલા ઠાકોરના દર્શન કરવા દર વર્ષની જય રણછોડના નારા સાથે રોડ રસ્તાઓ ટ્રાફિકથી ધમધમતા હતા અને લોકો ભક્તો દર્શનાર્થે મોટી સંખ્યામાં દર્શન કરવા માટે પહોંચતા હતા. યાત્રાધામ ડાકોરમાં પણ ભક્તોનો ભારે મેળાવડો રહેતો હતો. જન્માષ્ટમી પર્વની પણ ઉજવણી કરવામાં આવતી હતી, પરંતુ આ વર્ષે કોરોના વાયરસની મહામારીને લઈને મંદિરના દ્વાર બંધ રહેશે, જેથી કરીને ભક્તો પણ દર્શન કરવા નહીં આવે. પરંતુ જન્માષ્ટમી પર્વની બંધ બારણે પૂજારીઓ દ્વારા ઉજવણી કરવામાં આવશે, ત્યારે કોરોના વાયરસની મહામારીને લઈને આર્થિક મંદી તો આવી જ છે, પરંતુ સાથે સાથે હવે વેપારીઓ પણ આર્થિક વિષમ સપડાઈ રહ્યા છે. જ્યાં જ્યાં યાત્રાધામો છે ત્યાં મંદિરના દ્વાર બંધ હોય, જેને લઈને જે યાત્રિકો આવતા હોય છે અને વેપારીઓને ધંધો રોજગાર મળતો હોય છે, પરંતુ આ વર્ષે કોરોના મહામારીને લઈને છેલ્લા માર્ચ માસથી માંડીને અત્યાર સુધી કેટલાય વેપારીઓ પોતાના ધંધા રોજગારમાં ઘટાડો થવાના કારણે ભાડા પણ ચૂકવી શકતા નથી તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરી રહ્યા છે વેપારીઓ કે કોરોના વાયરસનો વધ કરવામાં આવે, જેથી કરીને કોરોના વાયરસ નાબૂદ થાય તો મંદિરના દ્વાર ખુલે અને મંદિરના દ્વાર ખુલે તો ભક્તો દર્શન કરવા આવે અને ભક્તો દર્શન કરે તો ધંધો અને રોજગારી પણ મળે. ત્યારે આવા સમયે કોરોના વાયરસની
મહામારીને લઈને વેપારીઓ પણ ભીમાશણમાં છે અને ભક્તો પણ ભીમાશણમાં છે, ત્યારે ભક્તો મંદિરના દ્વાર બંધ હોવાથી દર્શન કરી શકતા નથી અને વેપારીઓ ભક્તો ન આવવાના કારણે વેપાર ધંધો રોજગાર પણ મંદિરની માં સપડાઈ રહ્યો છે, ત્યારે તેમને પોતાનું જીવન નિર્વાહ કરવા માટે પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે. સમગ્ર ભારત અને ગુજરાતભરના મંદિરોના દ્વાર બંધ છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ બંધ બારણે યોજવામાં આવી રહ્યો છે. હાલમાં કોરોના વાયરસને સંક્રમણની લઈને સોશિયલ ડિસ્ટન્સ સાથે ક્યાંક ક્યાંક દ્વાર ભગવાનના મંદિરના દ્વાર ખુલ્લા પણ છે અને ત્યાં દર્શન પણ કરી શકે છે, પરંતુ સોશિયલ ડિસ્ટન્સ સાથે દર્શન કરવામાં આવી રહ્યા છે. દર વર્ષે જેમ ભારે ભીડભાડ મંદિરમાં દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ જોવા મળતી હતી, પરંતુ હવે મંદિરોમાં પાંખી હાજરી જોવા મળી રહી છે. ત્યારે આવનાર સમય કોરોના વાયરસની મહામારીની જ્યાં સુધી વેક્સિન નહીં શોધાય ત્યાં સુધી કોરોના વાયરસથી બચવા માટે ઘરમાં રહો, સુરક્ષિત રહો, માસ્ક ફરજિયાત પહેરો અને સોશિયલ ડિસ્ટન્સ જાળવી અને કોરોના વાયરસને માત આપી શકાય. ત્યારે કોરોના વાયરસની મહામારીને લઈને ખેડા જિલ્લામાં આવેલું ડાકોરનું યાત્રાધામ એવું માં ભગવાન એવા ડાકોરના ઠાકોર રણછોડરાયના મંદિરના દ્વાર બંધ રહેશે અને બંધ બારણે ભગવાનનો જન્મોત્સવની ઉજવણી પણ કરવામાં આવી રહી છે, જે પૂજારીઓ દ્વારા ઉજવણી કરવામાં આવશે, પરંતુ ભક્તોની પાંખી હાજરી જોવા મળી રહી છે. મંદિરને શણગારવામાં આવી રહ્યું છે પરંતુ ભક્તોની હાજરી નહીં જોવા મળે અને મંદિરના દ્વાર બંધ રાખવામાં આવી રહ્યા છે. આમ ખેડા જિલ્લાનું આવેલું ડાકોર રણછોડરાયનું મંદિર એટલે કે જય રણછોડ માખણ ચોરના નાદથી જે મંદિર પરિસર ગુંજી ઉઠતું હતું તે કોરોના વાયરસને લઈને હાલમાં અહીંયા રણછોડરાયના જે નારા બોલાવતા મંદિરમાં ભક્તોની જ્યારે ભારે ભીડ જોવા મળતી હતી તે હવે જોવા મળતી નથી, પરંતુ પાંખી હાજરી જોવા મળી રહી છે અને મંદિરના દ્વાર બંધ રાખી બંધ બારણે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. સાદાઈ